જેમાં વચ્ચેની સાઈડ 90 વર્ષનો ખૂણો દર્શાવ્યો હોય બાકી 0 10 20 20 લાઈન છે 88 સુધી હોય અને નીચેની માપ 10 20 20 મોટી સાઈડની એક્સપ્રેસ અંશ આવી હોય હવે એના આધારે આપણે ખૂણાને માપવાના છે હવે તમને બધાયને પાંચમા ધોરણમાં તમે આગળ ભણી ગયા છો કે કોણ માપકની મદદથી કેવી રીતે ખૂણો માપવો તો આમાં કીધું છે પહેલા અનુમાન કરવાનું છે અને પછી એને માપી લખવાનું તો તમે કોઈ પણ વસ્તુનું અનુમાન કરો તો એનું માપ છે હંમેશા ખોટું જ આવે એટલે આપણે કોણ માપકની મદદથી માપવાનું છે હવે આયમ ખૂણો દર્શાવ્યો છે આ જે અંદરનો ખૂણો દર્શાવ્યો તો કોણ માપક આમાં આડું રાખવાનું અહીં અને તમારે માપવાનું એટલે અંદાજે પછી બીજી ખાલી એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતા
પછી હવે d અને e છે એ એક ખાલી કે સમજવા દેવી છે ધ્યાન આપજો બે ખૂણાના માપનો સરવાળો કાટખૂણ જેવો છે બે ખૂણા અલગ અલગ ભેગા કરી તો એનો સરવાળો 90 વર્ષ થયો એટલે કાટખૂણ થયો તો તેમાંના દરેક ખૂણો કેવા હોય લઘુ કોણ હોય ગુરુ કોણ હોય સરળ કોણ હોય હવે જો ગુરુ કોણનો સરવાળો કરી તો તો 90 અંશ કરતા મોટો થઈ જાય તો 90 અંશ કરતા નાના માપના કેવો ખૂણો કહેવાય તો લઘુ કોણ એમાં લઘુ કોણ આવશે બે લઘુ કોણનો સરવાળો કરો તો કાટખૂણ જેટલું થાય પણ વધી જાય તો ગુરુ કોણ થાય એટલે જવાબ આવશે લઘુ કોણ પછી એના જેવી ઈ બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે સરળ કોણ એટલે 180 અંશ જેટલો છે હવે તેમાંનો એક ખૂણો લઘુ કોણ છે એક ખૂણો લઘુ કોણ 90 અંશ કરતા નાનો માપ તો બીજો ખૂણો કેવો હોય ગુરુ કોણ એક લઘુ કોણ તો બીજો કેવો હોય ગુરુ કોણ આમાં જવાબ આવશે ગુરુ કોણ તો આ રીતે સમજીને ખાલી જગ્યા લખશો તો તમને જવાબ એકદમ સહેલા લાગશે ફરીથી રિપીટ કરો કાટખૂણા કરતા ઓછો માપ તો લઘુ કોણ કાટખૂણા કરતા વધુ માપ તો ગુરુ કોણ બે કાટખૂણા જેટલો માપ તો સરળ કોણ બે કાટખૂણા જેટલો સરવાળો છે તો દરેક ખૂણો લઘુ કોણ હોય અને સરવાળો સરળ કોણ જેટલો છે તો એક ખૂણો લઘુ કોણ હોય તો બીજો ખૂણો ગુરુ કોણ આ રીતે આપણી પાંચ ખાલી જગ્યા એ બી સી ડી અને ઈ આ ખૂણો છે એ તમને માપી લખવાનું છે આ સમજી વિચારીને લખવાનું છે હવે જોઈએ આગળનો પ્રશ્ન ચાલો હવે આપણે જોઈએ આઠમો પ્રશ્ન દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાના માપ લખો આ આકૃતિ એક છે અલગ અલગ ચાર આકૃતિ આવી છે હવે એના માપ લખવાના છે પણ એમાં એવી એક બીજી એવી સૂચના આપી છે કે એના પહેલા અંદાજે માપ લખો આશરે માપ લખો તમને કેટલું લાગશે કેટલું માપ છે 90 કરતા નાનું છે મોટું છે અને પછી ચોક્કસ કોણ માપવાની મદદથી માપ લખો તો હું આનું આશરે 90 કરતા નાનું માપ છે પાસે 90 થી અડધો જેટલું એટલે 45 અંશ માપ લખો હવે તમે કોણ માપો કે માપો આમ કોણ માપો આગળ રાખવાનો જોડ વાલી થી કયા ઉપર આવે તો તમે ચોક્કસ માપ લેશો તમને 40 અંશ આવશે આ જવાબ લખો છે એ નિયમન લખો છે તમારે માપીને લખવાનું છે તમારી પ્રવૃત્તિ છે તમારે ઘરે કરવાનું પછી આ 90 અંશ કરતા મોટું માપ છે અને આશરે તો આપણે ગમે એટલું લખ્યું ધારો કે આશરે 120 જેટલું લખ્યું પણ તમે ચોક્કસ માપ લેશો કાંડ માપ કઈક અલગ જ આવશે 120 નહીં આવે અને માપ આવશે 130 આટલો ફેર પડી એટલે જવાબ સાચો છે 130 આ અંદાજે આશરે પછી ની આકૃતિ છે 90 અંશ કરતા થોડું નાનું છે તો આપણે એનું માપ લઈએ 60 અંશ આશરે 60 અંશ હવે એનું ચોક્કસ માપ લેશો કોણ માપકની મદદથી તો એ 60 નહીં મળે પણ કેટલું મળશે 65 અંશ મળશે પછી આ આકૃતિ છે 90 અંશ કરતા મોટી આકૃતિ છે ખૂણો બનાવે છે તો આપણે અંદાજે માપ 130 જેટલું લઈએ પછી કોણ માપ કાયમ રાખી અને આ ખૂણો માપો તો જવાબ તમને 135 મળશે હવે નીચેના મેં જે જવાબ લખ્યા છે બધેમાં 40 130 65 135 એ પરફેક્ટ માપ છે કોણ માપકથી લીધેલા માપ છે એ તમારે ઘરે કોણ માપક લઈ અને માપ કરવાનું છે આશરે લખ્યા છે એ તો આપણે ગમે એટલે લખી શકીએ પણ તમે જવાબ આશરે લખો તો એ તમારો જવાબ સાચો પડે નહીં તમારે જવાબ છે એ ચોક્કસ માપ લઈને જ લેવો પડે ચોક્કસ કોણ માપક વ્યવસ્થિત રાખી અને પછી ખૂણો માપવાનો તો તમે એનો સાચો જવાબ આપી શકો હવે આપણે આઠમો પ્રશ્ન આ રીતનો છે અલગ અલગ ખૂણાના માપ આવશે એ તમારે આશરે અને ચોક્કસ એમ બે વસ્તુ બે વખત લેવાના થાય તો આશરે છે એ તમે જે લખો એ પણ ચોક્કસ માપ છે એ કોણ માપકથી લેવાનું થશે ઈ પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે તમે જાતે ખૂણાનું માપ શોધતા શીખશો તો તમને ખૂણો શોધવાની પણ મજા આવશે અને જવાબ છે એ ચોક્કસ મળશે તો આ રીતનો આઠમો પ્રશ્ન હવે જોઈએ આપણે નવમો પ્રશ્ન ચાલો હવે આપણે જોઈએ નવમો પ્રશ્ન દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો હવે શરૂઆતમાં જ આપણે ઘડિયાળના વખતે પ્રશ્ન આવ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આખો ઘડિયાળનો આટો ફરો એટલે 360 અંશ થાય હવે એના ચાર ભાગ કર્યા હતા 90 અંશના ચાર ભાગ કર્યા તો ચાર ભાગ કરીએ એટલે એક ભાગ છે ને 90 અંશનો થાય આપણે આખો શીખી ગયા છે એક ભાગ 90 અંશનો થાય એટલે એક ભાગમાં ત્રણ ભાગ આવે હવે 12 એક બે ત્રણ ત્રણ ભાગ આવે તો 90 અંશના ત્રણ ભાગ કરી તો એક કલાક એટલે 30 અંશ થાય તો આ યાદ રાખવાનું એક કલાક એટલે 30 અંશ થાય તો એ કલાકના આધારે હવે આપણે કેટલા વાગ્યા સુધીનો કેટલો સમય છે એનો કેટલો ખૂણો અંશ બતાવે છે એ આપણે વચ્ચેનો ખૂણો
હવે 9 am લખ્યું છે જો 9 am એટલે એક કાંટો 9 ઉપર છે એક કાંટો 12 તો 3 કલાકનો ગાળો થયો તો અહીંયા આપણે લખશું કે 3 ગુણ્યા 30 અંશ આ 30 અંશ શું કામ આવ્યું તો કે 1 કલાકે 30 અંશ થાય તો 3 કલાકે કેટલો થાય તો 3 ગુણ્યા 30 કરે એટલે આપણે ખ્યાલ આવી ગયો તો અહીં 3 તેડી 90 90 અંશનો ખૂણો બને એટલે પહેલામાં 90 અંશ આવશે એકદમ સહેલી રીત છે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું 1 કલાકે 30 અંશ થાય તો જે પી કલાક હોય એને ગુણ્યા 30 કરો તો 3 કલાક 9 અને 12 એટલે 3 ભાગા કરી 30 ગુણ્યા 3 એટલે 90 છે 30 3 તેરી 90 હવે જો એક કાંટો 12 ઉપર અને એક કાંટો 1 ઉપર એક જ કલાકની વાત કરી તો 1 ગુણ્યા 30 કરો 30 અંશ 1 ગુણ્યા 30 એટલે 30 30 એકા 30 તો આમાં જવાબ આવશે 30 અંશ આ 1 કલાકનો ભાગ કેટલા થાય 30 અંશ ચાલો તે પછી જોઈએ 12 કાંટો છે અને 6 કાંટો 6 વાગ્યા છે તો 6 થી 12 ના કાંટા વચ્ચેનો કેટલો અંશનો ખૂણો થાય તો કે કેટલી કલાક થાય અહીંથી ગણી લેવાની 1 2 3 4 5 ને 6 અને 6 ગુણ્યા કેટલા કરવાના 30 અંશ કોઈ પણ જેટલી કલાક થાય ને ગુણ્યા 30 કરવાનું હવે 6 તેરી 18 એટલે 180 અંશ આ કેટલાનો ખૂણો બને 180 અંશનો એકદમ સહેલું છે ઘડિયાળના આધારે તમને આકૃતિમાં આપ્યો છે કલાક ગણી લેવાનો જેટલી કલાક થાય એને ગુણ્યા 30 કરો એટલે આપણે અંશ માપમાં કેટલા ખૂણો ઘડિયાળના કાંટા છે કેટલાનો ખૂણો બનાવે એ આપણે શોધી શકીએ એટલે ખાલી એટલું જ યાદ રાખવાનું આખું વર્તુળ 360 નું એમાંથી 1 કલાક 30 અંશ થાય તો જેટલી કલાક એને ગુણ્યા 30 તો આ રીતનો હતો 9 નો પ્રશ્ન ચાલો હવે એ સ્પર્ધામાં આપણે જોઈએ આગળનો પ્રશ્ન આપેલ આકૃતિમાં ખૂણામાં 30 અંશ છે હવે તમને ખૂણો આપી દીધો મારે ખૂણો આપ્યો છે એનો 30 અંશ છે કહી દીધું 30 અંશ છે હવે બાયફોલ્ડ લેન્સ બાયફોલ્ડ લેન્સ અને બિલોરી કાંટા તમે બિલોરી કાંટા જોયો છે હવે એના વડે એક આકૃતિ જુઓ હવે આની ઉપર આપણે બિલોરી કા જ રાખી અને આકૃતિ માપવાનું જો અહીંયા તમને શું દેખાય છે તો કે શું ખૂણો મોટો લાગે છે તો કે તમે બિલોરી કાંટા શું કોઈ પણ નાની વસ્તુ હોય ને તમે મોટા સ્વરૂપે જોઈ શકો એને બહિર્ગોળ લેન્સ કહેવાય તો તમે જુઓ તો ખૂણો મોટો લાગે છે ઓ બહુ મોટો ખૂણો છે શું ખૂણામાં બદલાય છે તો તમે એને બિલોરી કા જોડે માપો પછી તમે ખૂણ માપકની મદદથી માપો તો શું એનું માપ મોટો થઈ જાય તો કે ના ખૂણો મોટો દેખાય પણ એનું માપમાં એક ફેરફાર થતો નથી તો આપણે અહીં લખશું પહેલા લખશું જવાબમાં ના અહીં લખવાનું કે ખૂણાના માપમાં ખૂણાના માપમાં કોઈ ફેરફાર થતો નથી કોઈ ફેરફાર થતો નથી આ તમારે જવાબમાં લખવાનું છે નીચે શું કામ કહે કોઈ લેન્સ અને કે બિલોરી કાચ વડે તમે ખૂણો જો તો તમને ખૂણો મોટો દેખાય પણ એના ખૂણાના માપમાં કોઈ ફેરફાર થતો નથી એટલે આ તો 10 નંબર છે હવે 11 નો પ્રશ્ન છે દરેક ખૂણાનું માપો દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો એક આકૃતિ એવી છે એમાં ચાર ખૂણા આપ્યા 1 2 3 4 અને મોટો ખૂણો 5 પાંચ ખૂણા આપ્યા અને એક છઠ્ઠો ખૂણો આપ્યો અને નાનો ખૂણો છે એ મોટો ખૂણો આપણે સરખી જોઈ શકીએ બરોબર એટલે 6 ખૂણા બને તો 6 6 ખૂણાના માપે કોષ્ટકમાં આપ્યા છે એમાંથી એક એક ખૂણો આપણે સમજતા જઈએ અને એનું માપ તમારે કોણ માપકની મદદથી માપવું પડશે ત્યારે તમને એનું માપ મળશે પછી માપ મેળવ્યા પછી કયો પ્રકાર છે લઘુ કોણ છે ગુરુ કોણ છે કે સરળ કોણ છે એ આપણે લખશું પણ પ્રકાર પહેલા પછી નક્કી પહેલા બધે માપી લઈએ ખૂણા હવે તમારે ખૂણો ગોતવાનો એ ઓ બી કાય ગોતવાનો એ ઓ બી આ ખૂણાની વાત છે ના હવે તમારે ખૂણો માપવા કાય રાખવા આ ખૂણો માપવા તો કેટલો માપ થાય એ તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે અત્યારે હું જવાબ લખાવી દઉં છું પણ તમારે માપીને લખવાનો છે ખૂણો એટલે યાદ રાખજો એટલે એ ઓ બી પેલો ખૂણો છે ને 40 અંશનો થશે પેલા આપણે બધા ખૂણાના માપ લખી લઈએ આ ખૂણાની વાત થઈ જોઈએ સ્ટીક માં કહેવું છું પછી બીજો ખૂણ એ ઓ સી હવે આ મોટા ખૂણા આખા ખૂણાની વાત થઈ એ ઓ સી એ 90 અંશ કરતા મોટો ખૂણો હોય તમારે કોણ માપ અહીંયા રાખો અને માપ કરો એટલે એનું માપ છે 125 અંશ જેટલું થશે 125 અંશ પછી બી ઓ સી હવે આ ખૂણાની વાત થઈ જો હું આ ટીક માર્ક થી કહ્યું છે કાઢી નાખું આ બી ઓ સી એટલે આ એક વચ્ચેના ખૂણાનો માપ કહેવાય હવે તમારે કોણ માપ કામ આગળ રાખવાનું એ માપવાનું કેટલાનો ખૂણો થઈ છે
PTSEOs જેવું થાય PTSEOs યાદ રાખો POC એટલે આ POC આ ખૂણામાં કોણ માપકની મદદથી માપો તો PTSEOs થાય પછી DOC હવે જો હું ખૂણાનો ગોતતા દેજો ખાસ DOC અને વચ્ચેના ખૂણાને માપો તો એને તમે ખૂણામાં પાણી રાખો અને આ માપવાનો ખૂણો કેટલાનો થાય તો કે DOC છે 95 અંશનો થાય પછી DOA હવે આ કાટનાથી આપણે આ DOA આ ખૂણાની વાત છે તો એક ખૂણો આપણે કોણ માપવા મૂંડો રાખવાનો અને રાખીને માપવાનો બરોબર એટલે DOA છે 140 અંશનો થશે અને છેલ્લો ખૂણો DOB હવે જો એ કયો DOB થાય તો કે D O B આખા ખૂણાની વાત છે આખો ખૂણો તો એ જો બે સાળ સીધી રેખામાં છે ત્રણેયના અને આપણે ખબર છે કે એ ખૂણો 180 અંશનો થાય સમજાણ ખૂણા કોઈતા માપ લેતા માપ તમારે બધાય કોણ માપકની મદદથી ગોતવાના હવે માપ લેતા પછી એનો પ્રકાર લઘુ કોણ ગુરુ કોણ કે સરળ 90 અંશ કરતા નાનું માપ હોય તો લઘુ કોણ 90 અંશ કરતા મોટું માપ હોય તો ગુરુ કોણ અને 180 નો હોય તો સરળ એ આપણે આગળ શીખી ગયા પછી 140 અંશ 90 અંશ કરતા મોટું માપ છે પણ 180 અંશ કરતા નાનું છે એટલે આ પણ આવશે ગુરુ અને આ તો 180 છે સરળ કોણમાં આપણે શીખી ગયા છે જે કોણમાં 180 હોય એ સરળ કોણ કહેવાય તો અહીંયા છેલ્લામાં આવશે સરળ તો વિદ્યાર્થી મિત્રો આ બધે માપ મેં એમને તો લખ્યા પણ તમારે એમને લખવાના નથી તમારે કોણ માપકની મદદથી આ બધે કોણ માપીને પછી આ માપ કરવાના પછી એના પ્રકાર તો તમને આવડે છે તમે એમના પણ લખી શકો એટલે ખાસ આ પ્રશ્નમાં તમારે કોણ માપકનો ઉપયોગ કરવાનો રહેશે હવે જોઈએ આપણે આગળનું સ્વાધ્યાય ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.5 જોઈએ હવે આખી એક બધી વસ્તુ અલગ હવે બદલી ગઈ છે અત્યાર સુધી આપણે ખૂણાના માપ કોણ માપકની મદદથી શોધતા હતા હવે છે એ બધી આપણે લંબ રેખા વિશે જોઈશું હવે માં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખા દર્શાવે છે હવે લંબ રેખા શબ્દયો તો તમને ખબર હોય કે લંબ રેખા કોને કહેવાય તો એના વિશે તમને માહિતી આપો પછી આપણે પ્રશ્ન જોઈએ લંબ રેખા એટલે આડો રેખા અને ઊભો રેખા બે રેખા પણ એવી રીતે છે કે જ્યાં 90 અંશનો ખૂણો બને ફરજિયાત યાદ રાખવાનું કે 90 અંશનો ફરજિયાત ખૂણો બનવો જોઈએ તો જ રેખા એકબીજાને લંબ રેખા કહેવાય તો 90 અંશનો ખૂણો બનતો હોય એવી રેખાને લંબ રેખા કહેવાય હવે એના આધારે આપણે આ અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે એ આપણે જવાબ હા કે ના માં જવાબ આપવાનો છે હવે એમાં પહેલો પ્રશ્ન છે ટેબલની સપાટીની પાસ પાસેની બાજુ હવે તમે ટેબલ તો જોયું છે પાસ પાસેની બાજુ એટલે એક આ બાજુ રેખા એવી હોય અને એની જોડે બીજી રેખા એવી એટલે બે બે રેખા જ્યાં ભેગી થાય પાસ પાસેની બે બાજુ ભેગી થાય ત્યાં કેટલા ખૂણો બને 90 અંશ તો પાસ પાસેની બાજુ કેટલી છે તો આમાં જવાબ આવશે હા આ તમારે યાદ રાખવું જો સામસામેની કેટલી ઉત્પન્ન છે એ એકબીજાની રેખાઓ કે ભેગી થાય નહીં એટલે એને ના આવશે પણ પાસ પાસેની કેટલી છે એટલે જવાબ આવશે હા એ બે રેખા એકબીજાને લંબ રેખા કહેવાય પછી રેલવે ટ્રેકના પાટા હવે રેલવેના પાટા તો તમે જોયા છે એ બે સામે બધી જગ્યાએ સરખા જ હોય એ ક્યાંય એકબીજાને છેદે નહીં કે નહીં એ બે એકબીજાને 90 અંશનો ખૂણો બનાવતો નથી એ બે પાટા ક્યાંય ભેગા થતા નથી એટલે એને લંબ રેખા કહેવાશે નહીં જવાબ આવશે ના પછી મૂળાક્ષર L ની રચના દર્શાવતો રેખા હવે તમે અંગ્રેજીના મૂળાક્ષર L તો તમે જોયો છે એક ઊભો રેખા પણ હોય એક આડો રેખા તો એ બે વચ્ચે કેટલા ખૂણો બને જો અહીંયા લંબ રેખા કહેવાય એટલે જવાબ આવશે હા પછી મૂળાક્ષર V
વી જો એક બીજા છેદે પણ 90 નો ખૂણો બનતો નથી એટલા માટે એમાં જવાબ આવશે ના તો આખો પ્રશ્ન છે એ લંબ રેખાખંડને સમજવા પૂરતો છે પણ યાદ રાખવાનું કે જો બે રેખાખંડ ભેગા થાય તો 90 નો ખૂણો બનતો હોવો જોઈએ તો અને તો છે ને એકબીજાની લંબ રેખાઓ કહેવાય એટલે આમાં પહેલામાં હા બીજામાં ના બીજામાં હા ચોથામાં ના હવે ત્રીજો પ્રશ્ન આવ્યો છે લંબ રેખાનો છે રેખાખંડ PQ અને રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે તો અહીં જો એક રેખાખંડ PQ દોરો છે અને રેખાખંડ XY દોરો એ બે 90 ના ખૂણે છેદે હવે PQ અને XY એ A બિંદુમાં છેદે આ ત્યાં બે ભેગા થઈને નામ આપવાનું A અને અહીં 90 નો ખૂણો બતાવે હવે તો ખૂણો PAY તો કયો ખૂણો કાઢે આ ખૂણા PAY આ ખૂણાની વાત તો એનો માપ કેવો હશે હવે આપણે ચોખ્ખો શબ્દ વાપર્યો છે કે લંબ રેખાખંડ છે આ શબ્દ યાદ રાખો લંબ રેખાખંડ ક્યારે હોય તો કે ખૂણો 90 નો બનતો હોય ત્યારે તો આપણે જવાબમાં જે આ ખૂણો આવ્યો છે આ અહીં લખીએ ખૂણો BAY ખૂણો BAY એ કેટલા અંશનો થાય આ કાટખૂણો દર્શાવે કાટખૂણો કેટલા નો હોય 90 નો જવાબ આવશે 90 અંશ એકદમ સહેલું છે યાદ રાખો લંબ રેખાખંડ ત્યારે જ બને જ્યારે 90 અંશ લેવો હોય ત્યારે એટલે લંબ રેખાખંડને સમજાવવા માટે આ બે પ્રશ્ન છે તમે જોઈ લો અને એકદમ સહેલા પ્રશ્ન છે હવે જોઈએ આપણે આગળનો